આજે આપણે નિહાળી રહ્યા છે શ્રીમંત ગૌતમસિંહરાવ ભદ્રસિંહરાવ ગાયકવાડ મારા પિતાશ્રી કે જેમનો દેહાંત 2006માં 10 વર્ષ પહેલાં થયો એમણે સ્વહસ્તે ઘણો કષ્ટ ઉઠાવીને દોરેલા લગભગ 50 પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન આ પદ્મકુટ હવેલી છે કે જ્યાં અમે રહીએ છીએ અને મારું નામ હિંમત બહાદર જીતેન્દ્રસિંહ ગૌતમસિંહરાવ ગાયકવાડ છે મારા પિતાશ્રી કૈલાસવાસી શ્રીમંત ગૌતમસિંહરાવ ગાયકવાડ આ સયાજીરાવ મહારાજના પૌત્ર હતા અને પ્રતાપસિંહ મહારાજ જે છેલ્લા રાજા આપણા બરોડા સ્ટેટના થયા એમના ભાઈ હતા એમની 10 વર્ષની ઉંમરમાં એટલે ઇન ધ અર્લી 40s પ્રતાપસિંહ મહારાજે એમને સ્કેચ અને ચિત્ર દોરતા જોયા એટલે આ આખી જે કલા મારા વડીલે ડેવલપ કરી એનું શ્રેય બે વ્યક્તિઓને જાય છે એક છે મહારાજા પ્રતાપસિંહરાવ કે જે તે વખતે ગાદી હસીન થઈ ગયા હતા અને બીજું છે બરોડાની અંદર રોયલ ફેમિલીના જે ગણપતિ બનાવે છે તે ચૌહાણ આર્ટ સ્ટુડિયો નામ ઓરિજિનલ ફાઉન્ડર લેટ કૃષ્ણરાવ બારીકરાવ ચૌહાણ હવે આ જે ચિત્રની શૃંખલા એમને ચાલુ કરી બનાવવાની તે 1945ના દરમિયાનમાં અને 1950ના દરમિયાનમાં એ સ્કેચિસ દોરતા હતા અને પછી 1950થી 1975થી 80 સુધી એમણે લગભગ 50 ચિત્રો બનાવ્યા એમાંથી લગભગ 15 રાજા રવિવર્મા સ્ટાઇલ ઓફ પેઇન્ટિંગ જે કહેવાય અથવા રાજા રવિવર્મા સ્કૂલ ઓફ પેઇન્ટિંગ એના રેપ્લિકા છે અને એમણે એટલા આબેહૂબ આ ચિત્રો દોર્યા હતા કે જે તે સમયે એ કિલમનૂર પેલેસની અંદર જઈને રાજા રવિવર્માના તત્કાલીન સંતાન એટલે આજથી લગભગ 40 વર્ષ પહેલાં એમને જ્યારે એમના ફોટા એમને બતાવ્યા હતા અહીંયા તે વખતે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ લઈ જવાની પ્રથા હતી પણ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફના બદલે તે જમાનામાં એમને કોટીઝની પાસેથી અને સંગમ ફોટો સ્ટુડિયો પાસેથી કલર્ડ ફોટોગ્રાફ બનાવેલા અને કલર્ડ ફોટોગ્રાફની મોટી મોટી પ્લેટ્સ લઈને એ ત્યાં આગળ કેરળમાં ગયેલા એ પોતે પ્રોફેસર ઓફ બોટની હતા એટલે એમને બોટનિકલ ગાર્ડન્સનો વિઝિટ કરવો પડતો હતો અને એ સમયે આ ટાઈપનું એ ચિત્રીકરણ કરતા રહેતા હતા હવે આ ચિત્રો એટલા કમાલના ચિત્રો છે કે અહીંયા મને આ એક્ઝિબિશનમાં મૂકીને પણ એનો બહુ જ પોઝિટિવ પ્રતિસાદ મળેલો